नमस्कार, हूँ छु पायल भट्ट। आप जो रहा छो DNTV न्यूज। तो समाचार की शुरुआत करिए सौप्रथम हेडलाइंस से। सतत बीजा दिवसे वडोदरा शहर जुदा जुदा विस्तारों में आरोग्य विभाग दरोड़ा। वागोड़िया रोड पर महिला द्वारा चलावाता कूटनखाना पर पुलिसे दरोड़ो पाड़ी, पांच युवती ने करावी मुक्त। સંખેડામાં અંબામાતાના મંદિરની સ્થાપનાને 62 વર્ષ પૂર્ણ થતા પરંપરાગત રીતે યોજાયો હવન। હવે જોઈએ સમાચાર વિગતવાર। સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી નમૂના લેવામાં આવ્યા હતા। શહેરના ચાર ઝોનમાં આરોગ્ય વિભાગની ચાર ટીમ સક્રિય થઈ ગઈ છે। તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈને તેલ, ઘી, માવા, મીઠાઈનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। तो शहर कालुपुरा में घीना व्यापारी ने त्या चेकिंग हाथ धरवामां आव्यो हतो। आरोग्य विभाग की टीम द्वारा घीना नमूना लेवाया हता। पालिकाए लीधेला नमूना की गुणवत्ता रिपोर्ट 15 दिवस बाद आवशे। એમનું જાઓ ને ત્યારબાદ હાઈકોર્ટે ટકોર કરી હતી તમામ મહાનગરપાલિકાઓની સહેબત સાથે અત્યારોની અગાઉના તહેવારો જેમ કે દશેરા અને દિવાળી નિમિત્તે વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરની ચાર ટીમ કાર્યરત થઈ છે અને જુદા જુદા વિસ્તારોમાં ઘી તેલના જે વિક્રેતાઓ હોય, માવાના જે વિક્રેતાઓ, એમને ત્યાંથી અમારી આ કામગીરી છેલ્લા 5 દિવસથી શરૂ કરી છે અને દિવાળી સુધી એ કામગીરી અમારી કાર્યરત રહેશે। જે વિક્રેતાઓ છે ત્યાંથી અમે ઘી તેલ કંપની પેક પાઉચ જે તેલ અને ઘીનો છે તેના નમૂના લઈ અને લેબોરેટરી તરફે મોકલી આપીએ છીએ અને તેના રિપોર્ટ અમને બને એટલા તેટલા વહેલાં લેબોરેટરી તરફથી મોકલવામાં આવે છે, જેના આધારે અમે જો ગુણવત્તા વસ્તુમાં ના હોય તો તેની અમે આગળની કાર્યવાહી કરી શકીએ। આગળ જો સેમ્પલમાં સબસ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ એવી કંઈક વસ્તુ હશે તો અમે એડ્યુડિકેટિંગમાં કેસ એડમિટ કરી અને તેઓને તાકીદ કરીશું અને કંઈ ઇન્જુરિયસ ટુ હેલ્થ વસ્તુ જો નીકળશે તો તેના આધારે અમે કોર્ટની કાર્યવાહી કરીશું। આજે અમે કાલુપર વિસ્તારના પાછળના ભાગે એક ઘીના વિક્રેતા છે, તેમને ત્યાં અમે આજે ઇન્સ્પેક્શન કરી નમૂના લેવાની કાર્યવાહી કરીએ છીએ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ સનરાઈઝ ટાવરમાં મહિલા દ્વારા ચલાવાતા કૂટનખાના પર પોલીસે દરોડો પાડી 5 જેટલી મહિલાઓને મુક્ત કરાવી હતી। વડોદરા શહેરમાં ગઈકાલે વધુ એક કૂટનખાનું શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યું છે। સનરાઈઝ ટાવરમાં ફ્લેટમાં મહિલા 5 યુવતીને રાખી તે વ્યાપારનો ધંધો કરાવતી હતી। પોલીસે 5 યુવતીને મુક્ત કરાવી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે સંચાલક મહિલાને વોન્ટેડ જાહેર કરી છે। આ મહિલા ગ્રાહક પાસેથી 1200 થી 1500 રૂપિયા લેતી હતી। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બે
ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. સંખેડા બજારની મધ્યમાં આવેલ અંબા માતાના મંદિરની સ્થાપનાને 62 વર્ષ પૂર્ણ થતા મંદિરના પટાંગણમાં પરંપરાગત રીતે હવન યોજાયો હતો. સંખેડા ગામની બજારની મધ્યમાં અંબા માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 60 વર્ષ અગાઉ 6 નોરતે થઈ હતી. આસો સુદ છઠના દિવસે મંદિરની સ્થાપના થઈ હોવાથી દર વર્ષે નવરાત્રિમાં 6 નોરતે મંદિરના પટાંગણમાં હવન યોજાય છે. શુક્રવારે પણ સંખેડા અંબે માતાજીના મંદિરના પટાંગણમાં હવન યોજાતા માહી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મહોત્સવમાં 5મા દિવસે વિવિધ મહાનુભાવોએ ઉપસ્થિત રહી માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મહોત્સવમાં મહારાણી રાધિકારાજી ગાયકવાડ, રાજમાતા શુભાંગીની દેવીરાજી ગાયકવાડ સાથે સંદેશ ન્યૂઝપેપરના MD ફાલ્ગુન પટેલ, BRG ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સાંસદ રંજનબેન ભટ્ટ, નાયર સમુદાયના પ્રમુખ મોહન નાયર, પ્રદેશ ભાજપા પ્રવક્તા ભરત ડાંગર અને સાથે જ અન્ય વિવિધ મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિની વચ્ચે માં જગદંબાની મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને વડોદરા વાસીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
સહકાર અને પ્રેમ મળ્યું છે અમને અને માતાજીની કૃપા છે અને એવું પ્રેમ મળતું રહે અમારે ગરબાને બસે બહુ ખુશી થાય છે માતાજીની કૃપા છે કે આટલું પ્રેમ મળે છે વડોદરાવાસીઓથી અને આટલી તાદાદમાં આવે છે વડોદરા શહેરથી પણ અને બીજા બીજા શહેરોથી બીજા બીજા દેશોથી પણ આવી રહ્યા છે અને બહુ ઉત્સાહથી આવી રહ્યા છે બધી માની અને હવે લઈશું એક બ્રેક આપજો તારે જો ડીએનટી ન્યૂઝ લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી લંડન માં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ રેસ કોર્સ રોડ વડોદરા હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર BPC રોડ અલકાપુરી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે માતાજીની આરતી ઉતારી માતાજીની આરાધના કરી હતી નવરાત્રિના પાંચમા નોરતે VNF નવલખી ખાતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી નવલખી ગરબા ખાતે ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયેલું ગરબા મેદાનમાં માની આરાધનાના પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરતીનો લાવો લીધો હતો સાથે જ મહાનગરપાલિકાના મેયર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણે પાંચમે દિવસે વડોદરામાં ખૂબ ધૂમધામસે નવરાત્રિનું સેલિબ્રેશન ચાલુ છે લગભગ બધી જગ્યાએ જો ખૂબ મોટો પ્રમાણમાં જો લોકો ગરબાના એન્જોય કરી રહ્યા છે અને એને જ ભાગરૂપે આજે અમે VNF આપણા નવલખીમાં જો ખેડાઈને ગરબા છે અહીંયા આવીએ છીએ સૌપ્રથમ તો એટલા સરસ આયોજન માટે જો પૂરા સમગ્ર ટીમને VNF ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે જો પબ્લિકને એકદમ અહીંયા અમે જોઈ શકીએ કે 35,000 થી વધુ લોકો જો અહીંયા ગરબા કરી રહ્યા છે અને ખૂબ સરસ આનંદ લઈ રહ્યા છે તો માતાજીની કૃપા બધા ઉપર બની રહે લોકો એન્જોય કરતા રહે આવનાર પૂરા 9-10 દિવસ એન્જોય કરે એવી મારી તરફ શુભેચ્છા છે લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી લંડનમાં સ્ટુડન્ટ વિઝા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ બદલાવાથી વડોદરાની કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે વડોદરામાં વર્ષોથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસમાં વડોદરાની મહિલા કાર્યકર્તાઓ કે જે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરે છે પોતાના વોર્ડમાં પણ કામ કરે છે જ્યારે વડોદરા શહેર મહિલા પ્રમુખ બદલવાથી ફાલ્ગુનીબેન સોઠાની નિમણૂક કરવામાં આવી છે વડોદરાની વર્ષોથી કોંગ્રેસ મહિલાઓ કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના કહેવા પ્રમાણે વડોદરાની કોંગ્રેસની મહિલાઓ તો રાજકારણ રમે છે તેવું ફાલ્ગુનીબેન જણાવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 9માં વોર્ડ પ્રમુખ પાર્વતીબેન રાજપૂતે તથા અન્ય વોર્ડના પહેલા પ્રમુખ સહિત 17 મહિલાઓ સહિત વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી તથા વડોદરા શહેરની મહિલા પ્રમુખ નીલાબેન શાહની હાજરીમાં રાજીનામું આપવામાં આવ્યું છે
ફાલ્ગુનીબેન સોઢાણી વડોદરામાં કોઈ પણ પ્રકારની કામગીરીમાં એક્ટિવિટી જોવા મળતી નથી અને જેને લઈને કોંગ્રેસ મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને મહિલાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભેગી થઈ હતી અને તમામે પોતાનું નિવેદન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમરે એમની હોદ્દાઓની યાદી બહાર પાડી છે. એમાં ફાલ્ગુનીબેન સોઢા કરીને અમારા વડોદરા શહેરના નવા મહિલા પ્રમુખ નિમ્યા છે અને એમને નિમ્યા છે, તો જેનીબેનને અમારે અમે આ એ બેનથી અમે અહીંયા બધા નાખુશ છે, કેમ કે એમને કદી અમે વોર્ડમાં એમની કામગીરી નથી જોઈ, શહેર લેવલ પર નથી જોઈ, મહિલા સંગઠનમાં નથી જોઈ, મહિલા પાંખમાં નથી જોઈ કે એમની કોઈ એક્ટિવિટી અહીંયા વડોદરામાં છે જ નહીં. એમને આવીને લાગવગ સાથે એમને 6 મહિનામાં પ્રદેશના હોદ્દા લઈ અને પ્રદેશના કામ જ કર્યું છે અને એમને એવું પણ કીધું છે કે વડોદરાની મહિલાઓ સાથે તો અમારે શું કામ કરવાનું, કેમ કે એ મહિલાઓમાં એટલું બધું રાજકારણ ચાલે છે કે મને ફાવતું જ નથી એટલે હું પ્રદેશમાં ગતી રહી છું. આવું સ્ટેટમેન્ટ આપનારી બેન આજે વડોદરા શહેરની મહિલા પ્રમુખ બનીને આવી છે, તો હવે અમે એમના અંડરમાં કામ કેવી રીતે કરીએ? અને એ બેનને વોર્ડની કામગીરી કોઈ નથી, ગ્રાઉન્ડ લેવલની કોઈ કામગીરીની જાણકારી નથી અને આજે સામે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો લોકસભાની જાણકારી બી એમને એમના પોતાના 2 વર્ષના અંદરમાં લોકસભાજી આવ્યું નથી, એટલે એમને લોકસભાની કામગીરીની જો એમને ખરેખરમાં એમને જાણકારી ના હોય તો હવે સામે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો એવા ટાઈમે જેનીબેન ઠુમરે વડોદરા શહેરની મહિલા પ્રમુખ કેવી રીતે બનાવે? અમને અમે 15 થી 17 જણાએ રાજીનામા ગઈકાલે અમે રજૂઆત કરી દીધી છે ઋત્વિકભાઈની સામે અને અમારા મહિલા પ્રમુખ નીલાબેનને અમે જાણ કરી દીધી છે, એમને અમે હેન્ડઓવર કરી દીધા છે રાજીનામા અને અમે એમને કીધું છે કે આ જે ખોટું થયું છે, જેનીબેને આવી રીતે કર્યું છે તો જે બેન કામ કરે છે એને એક્ટિવ નથી, એની એક્ટિવિટી જેનીબેને નથી જોઈ, પણ જે નથી કામ કરતા અને તમારી લાગવગ સાથે ને તમે પ્રદેશના હોદ્દાઓવાળા બહેનોને અહીંયા વડોદરા શહેરની 2 વર્ષની અંદરમાં એમને વડોદરા શહેરની મહિલા પ્રમુખ બનાવી રહ્યા છો, તો વડોદરા શહેરમાં શું તમે મહિલા કોંગ્રેસ આખી ઝીરો કરવા માંગો છો? ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા મહેફૂઝ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં 1 કાર, 6 2-વ્હીલર અને 2 સાયકલ બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બિલ્ડિંગમાં પ્રસરી તે પહેલાં જ તેને કાબૂમાં લીધી હતી. તાંદલજા વિસ્તારમાં આવેલા મરિયમ કોમ્પ્લેક્સ પાસેના મહેફૂઝ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. આગના બનાવને નજરે જોનાર મોઇનભાઈ સૈયદે તરત જ લોકોને જાગૃત કર્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લઈ બીજા વાહનોનું નુકસાન થતું અટકાવ્યું હતું. ये મહેફૂઝ કોમ્પ્લેક્સ છે और ये બનાવ 1.5 થી 2 के बीच में हुआ. બોલો, મેં તો અહીંયા નહીં રહેતા, મેં દૂસરી જગ્ રહેતા, પર આજ કોઈ ફોન આયા મેરે કો, મેં જુમેરામાં રહેતા હું. હા, જુમેરામાં રહેતા હું, તો મેરે ભાઈબંધ કા ફોન આયા કે તુમ્હારી ગાડી જલ ગઈ હૈ, બોલે ઠીક હૈ, તો ફિર આકે દેખા કે ગાડી જલ રહી, જરા ફાયર બ્રિગેડ કામ કર રહી થી, ઇધર સબ ઇધર આગ કે બલ કે ઊંચે તક ચાલુ થી. કાફી નુકસાન હુઆ હૈ? નુકસાન કાફી હુઆ હૈ. કિતની બાઇક હૈ? ઓર તીન એક બાઇક હૈ ઓર તીન એક યે હૈ. અને વો ઉસકો હી હોના ચાહીએ, વો આગે ભી 2 સાલ પહેલા હુઆ થા, તો ક્યા કહેતા વો સ્ટાર્ટર ઓટો ઓટો સ્ટેટ. હા, સૈયદ ગુલામ રસૂલ. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના આદ્યશક્તિ ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા મહોત્સવ, જેમાં માની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવને 5 દિવસ હવે પૂર્ણ થઈ ગયા છે, ત્યારે 5મા દિવસે વડોદરા શહેરના વિવિધ ગરબા મહોત્સવમાં મેદાનોમાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના આજવા રોડ ઉપર આવેલ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે પણ શશીન ત્રિવેદીના સૂરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આદ્ય શક્તિ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના અક્ષર ચોકમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ સાથે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં ઉત્સાહભેર ઉજવાઈ રહેલા નવરાત્રી મહોત્સવ વચ્ચે જૂના પાદરા રોડ પર અક્ષર ચોક પાસે શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત અને બાઇક ચાલક વચ્ચે છોટા હાથની મારામારી થઈ હતી, તેમજ પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી. પાર્કિંગ અંગે જાહેર માર્ગ ઉપર થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હું મારી વાઇફ સાથે અટલ બ્રિજથી અક્ષર ચોક તરફ જઈ રહ્યો હતો. ત્યાં આગળ રિલાયન્સ મોલની સામેના રોડ પર રિલાયન્સ મોલથી લઈને અક્ષર ચોક સુધીનો ટ્રાફિક જામ હતો. એ દરમિયાનમાં ટ્રાફિક જામમાં એક ટુ વ્હીલર વેહિકલ ચલાવતો એક વ્યક્તિ
મારા ગાડીની આગળ આવ્યો. હવે એને શું તકલીફ થઈ શું ખબર નહીં, પણ એને ગાડી આગળ જવાનો હતો. જતો બે ત્રણ વાર હોર્ન મારીને એને આગળ જવાનું પણ રિક્વેસ્ટ કરી, પણ સહેજ આગળ જાય ને પછી પાછળ જોઈને ઊભો રહી જાય અને ગાડી રોકી દે. એટલે અક્ષર ચોક પહોંચ્યા ત્યાં ટ્રાફિક પોલીસ હતા. હવે ટ્રાફિક પોલીસે ત્યાં આગળ એને હું વેહિકલ હટાવવા માટે પણ કીધું, પણ એ ભાઈ વેહિકલ આડું કરીને ઊભા રહી ગયા અને ગાળાગાળી કરવા માંડ્યા. એટલે સ્વાભાવિક છે, વાઈફ સાથે હોય કે પરિવાર સાથે હોય તો ગાળાગાળી કરતો હોય તો કોઈ સહન ના કરે. એટલે ઉતરીને એની જોડે રગઝગ ચાલતી હતી મારી, એમાં એને ખિસ્સામાંથી કંઈક ફેટ કે એવું કંઈક કાઢ્યું અને મને મોઢા પર મારી દીધી. એટલે સામાન્ય રગઝગ હોતી હોય એમાં આપણા મગજમાં પણ ના હોય કે આવી રીતનું કોઈ હુમલો કરશે. હવે થયું, એના પછીનો જે વિડીયો વાયરલ થયો એમાં પોલીસ જે ટ્રાફિક પોલીસના કર્મીઓ હતા એ મને પકડી રહ્યા હતા. એટલે જે રગઝગ જોઈ રહ્યા છો એમાં હું પેલા વ્યક્તિને પકડતા નહોતા, એ સામ એકલો જ ઊભો હતો, એને કોઈએ પકડ્યો નહોતો. એટલે તમે જે રગઝગ જોવો છો એમાં હું પોલીસવાળાને એ જ કહું છું કે મને છોડો, એને પકડો, કારણ કે હુમલો એને કર્યો છે, વાગ્યું મને છે, હવે તમે મને પકડશો. અને એમાંથી એક કોઈક ટ્રાફિક પોલીસ કે કોઈક બોલ્યું કે ભાઈ તું વેહિકલ લઈને નીકળી જા પેલા છોકરાને. એટલે હું એને ઓળખતો નથી તો સામાન્ય રીતના ત્યાં એને પકડે અને પોલીસ પીસીઆર આવે અને લઈ જાય એની માટેની આપણે પ્રયત્ન કરતો હતો. એમાં મારી વાઇફ આગળ આવે છે એ વિડીયોમાં પણ તમે જોયું, અને એ કહે છે કે ભાઈ વિડીયોમાં તમને દેખાતું હશે કે એ કહે છે કે ભાઈ આટલું ખરાબ મારવાનું, મોઢામાંથી લોહી નીકળે એવું મારવાનું. એટલે એ આખો મારામારીનો બનાવ એની પહેલાંનો હતો, અને પછી આ વિડીયો વાયરલ થયો એ ભાગ વચ્ચેનો છે. અને એના પછી એ ભાઈને ત્યાં પકડ્યા, પોલીસકર્મીઓએ બી પકડ્યો, મેં બી પકડ્યો, ત્યાં પાછી થોડી રગઝગ થઈ અને પછી એને પીસીઆર વાનમાં પોલીસ સ્ટેશન લઈ ગયા. સાથે હું પણ પોલીસ સ્ટેશન ગયો, ત્યાં બ્લીડિંગ વધારે હતું અને વાગ્યું વધારે હતું, એટલા માટે ટ્રીટમેન્ટ માટે હું હોસ્પિટલમાં એડમિટ થયો. ત્યાં આગળ અડધો કલાકની મારી કંઈક સર્જરી થઈ અને 13 જેટલા ટાંકા આવ્યા મને. અને પછી પોલીસ કર્મી ત્યાં આગળ આવ્યા હતા અને મારું સ્ટેટમેન્ટ લીધેલું હતું. શું માનો છો, આમાં તટસ્થ તપાસ થવી જોઈએ? કોઈ પણ માણસ ઘરેથી ફેમિલી સાથે નીકળતો હોય, પોતાની વાઈફ સાથે નીકળતો હોય અને તહેવારનો સમય હોય તો કોઈ એવી માનસિકતા કે એવી કોઈ વિચાર સાથે નીકળતું જ ના હોય કે રગઝગ કરે કે કોઈક માથાકૂટ કરે કે મારામારી કરે. હવે જ્યારે તહેવારનો સમય હોય, આપણે પોતા હું પોતે પ્રમુખ છું તો મને પણ ખબર છે કે હું ક્યાંક કોઈક નાની વસ્તુ પણ થશે તો પણ એનું મોટું સ્વરૂપ મારી માટે થશે. હવે આ તો હું હતો, કદાચ આની જગ્યાએ કોઈ બીજો હોત તો આ આખો બનાવ પ્રકાશમાં પણ કદાચ ના હોતો. અને કોઈને વાગ્યું હોય તો આ જે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવાની હોય એ પેલો વ્યક્તિ કદાચ ત્યાંથી નીકળી પણ જતો, કારણ કે એને કીધું હતું કે ત્યાંથી તું નીકળ. હવે બીજો કોઈ વ્યક્તિ હોત તો ત્યાંથી નીકળી પણ ગયો હતો, આજે ખબર પણ ના પડી હોત કે કોણ છે કોણ નહીં. એટલે હું તો રિક્વેસ્ટ એ જ કરીશ કે સીસીટીવી ફૂટેજ ત્યાંના જે છે એમાં પણ ધ્યાનમાં આવશે કે ભાઈ કેવી રીતના એ ગાડીની આગળ વેહિકલ અટકાવીને ગાડી રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને કેવી રીતના ત્યાં માથાકૂટની શરૂઆત થઈ. એટલે એવી પોલીસે દિશામાં ચોક્કસ કાર્યવાહી કરશે એ મને વિશ્વાસ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સમસ્ત ગોત્રી ગામ છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે, ત્યારે આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર મુજબ આપણી દીકરી આપણા આંગણે રમે તેવા સૂત્ર સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વોર્ડ નંબર 10ના કોર્પોરેટરના સાથ સહકારથી આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગરબા મહોત્સવમાં સંગીતના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને મા અંબાની આરાધના કરી પૂજા અર્ચના કરી હતી, સાથે ગરબાની રમઝટ બરાબર જામી હતી.
गोत्री समस्त गरबा नुं आयोजन घणा वर्षो थी थाय छे। पौराणिक गरबा छे, अमारे त्यां सती माताનું पौराणिक मंदिर आવેલું છે, જેના સાનિધ્યમાં અમારા ગોત્રી ગામની ભાગોળની અંદર વર્ષોથી આ જ પ્રકારે ગરબાનું આયોજન થતું હોય છે। આ ગરબાની અંદર ફક્ત બહેનો જ ગરબા રમતી હોય છે, કોઈ પણ દીકરા અંદર ગરબા રમતા નથી। અને વિશેષતા એવી છે અત્યારે કે આ ગરબા પત્યા બાદ એટલે આરતી થયા પછી અમારા ગામના ગરબાની અંદર જે પણ બહેનો ગરબા રમે છે અને જે પણ અહીંયા ગરબા નિહાળવા આવ્યા છે એમને આયોજકો તરફથી ફ્રીમાં નાસ્તો પણ કરાવવામાં આવે છે। બહુ સાચી વાત કરી તમે, અમારા વોર્ડ નંબર 10ની અંદર બાયલીને બધો વિસ્તાર છે, ત્યાં પણ સ્થાનિક ગરબા આ જ પ્રકારે થઈ રહ્યા છે અને આ ગરબા પણ વર્ષોથી આ રીતે થાય છે। એટલે નરેન્દ્ર મોદીજીએ જે કીધું કે મારી દીકરી મારા આંગણે, એ જ અહીંયા ચરિતાર્થ થઈ રહ્યું છે।